जीपीएससी डीवाईएसओ चीफ ऑफिसर असिस्टंट कंजर्वेटर ऑफ फॉरेस्ट सहित आवनारी तमाम परीक्षाओं माटे बायलिंगुअल करंट अफेयर ने शुरुआत करीए छीए। सौथी पहला टॉपिक छे आपणी जोड़े जल जीवन मिशन। जल जीवन मिशन जे छे ताजेतरमां 51% एटले के समग्र भारतमां 51% कम्प्लीट थई गयुं छे। वर्ष 2019 शुरू करवामां आवी हती आ योजना अने वर्ष 2024 सुधीमां जेटला पण ग्रामीण घरों छे, रूरल एरियाज छे, तेमने 55 लीटर फिक्स्ड पाइप वॉटर आपवानुं छे, नळ द्वारा जल आपवानुं छे। परंतु हालमां न्यूज़ ये आई रह्या छे कि आ योजना 51% कम्प्लीट थई गई छे। वात करिए फंडिंगनी तो एनुं फंडिंग जे छे डिमांड ड्रीवन छे, एटले केन्द्र सरकार यूनियन गवर्मेंट फंडिंग तो करे छे परंतु ज्यारे जरूर पड़े छे त्यारे। आ योजनानो निर्धारित लक्ष्यांक वर्ष 2024 छे, परंतु गुजरात सरकार द्वारा वर्ष 2022 सुधीमां आ योजना संपन्न करी देवामां आवशे, एटले के तमाम गामडाओ सुधी पाइप्ड वॉटर पहोंचाड़ी देवामां आवशे। आगळ वधीए छे, नेक्स्ट छे आरबीआई ने एक इनिशिएटिव। आरबीआई रिसेंटली एवं कीधुं छे कि आपणे हवे सीबीडीसी तरफ आगळ वधी रह्या छीए। आ सीबीडीसी शुं छे? तो सेंट्रल बैंक डिजिटल करंसी जेने कहेवामां आवे छे, તેના ઉપર આરબીઆઈ હાલમાં કામ કરી છે। ટૂંક જ સમયમાં સીબીડીસી લોન્ચ કરી દેવામાં આવશે। તેના ઉપયોગોની વાત કરીએ, એપ્લિકેશનની વાત કરીએ તો તે રેમિટન્સ માટે યુઝ થશે। માની લો કે કોઈ એક્સ વ્યક્તિ જે છે ઇન્ડિયામાં રહેતા વાય વ્યક્તિને પૈસા મોકલે છે, તો ફોરેનમાંથી આવતું આવું કોઈ પણ મની સર્ક્યુલેશનને રેમિટન્સ કહેવામાં આવે છે। આ ઉપરાંત એમએસએમઈને કોઈ પણ વસ્તુનું લેન્ડિંગ કરવું હોય, રોકાણ કરવું હોય, તો તેના માટે આ ડિજિટલ કરન્સી જે છે ખૂબ જ ઉપયોગી બની રહેશે, કારણ કે તે ફિઝિકલી અથવા ટેન્જિબલી કોઈ પણ અસ્તિત્વ ધરાવશે નહીં। બીજી વાત એ છે કે જ્યારે આપણું જે ચલણી નાણું છે, આપણું જે કરન્સી છે, તેને છાપવા માટે, પ્રિન્ટિંગ માટે, સ્ટોરેજ માટે, ટ્રાન્સપોર્ટેશન માટે બહુ બધો કોસ્ટ થાય છે। આ બધો ખર્ચ થતો હોવાના કારણે આપણા દેશમાં જે કરન્સી ટુ જીડીપીનો રેશિયો છે એ ખૂબ જ હાઈ છે, એટલે કે બહુ જ ખર્ચો અહીંયા જોવા મળે છે। તો આ ખર્ચો જે છે ઓછો થઈ જશે જો નાગરિકો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી તરફ આગળ વધશે। આ એક વર્ચ્યુઅલ કરન્સી હશે, ડિજિટલ કરન્સી હશે। આ ઉપરાંત આરબીઆઈ દ્વારા એવું પણ ક્લેરિફાય કરવામાં આવ્યું હતું કે આ જે છે ક્રિપ્ટો કરન્સી સાથે સામ્યતા ધરાવતી નથી, આ એક વર્ચ્યુઅલ કરન્સી છે, પરંતુ પ્રાઇવેટ વર્ચ્યુઅલ કરન્સી નથી, એક ગવર્મેન્ટ બેક્ડ વર્ચ્યુઅલ કરન્સી છે। તો આની પહેલાં પણ આરબીઆઈ દ્વારા, પછી આપણી સુપ્રીમ કોર્ટ દ્વારા અને આપણી જે એક્ઝિક્યુટિવ બોડી છે તેના દ્વારા પણ ક્રિપ્ટો કરન્સીના પ્રતિબંધની માંગણી કરવામાં આવી હતી। વાત કરીએ છેલ્લે સુભાષ ગર્ગ સમિતિની, તો 2019 રચવામાં આવેલી આ સમિતિ દ્વારા એવી ભલામણ આપવામાં આવી હતી કે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ કરવો જોઈએ અને જેટલા પણ લોકો તેનું ટ્રેડિંગ કરે છે તેમને 10 વર્ષની ઇમ્પ્રિઝમેન્ટની સજા આપવી જોઈએ। યાદ રાખો કે ક્રિપ્ટો કરન્સી જે છે એ બ્લોક ચેન નેટવર્ક ઉપર કાર્ય કરે છે। આની આ ઉપરાંત જે ક્રિપ્ટો કરન્સી જે છે ઇન્ડિયામાં તો તેને માન્યતા નથી, પરંતુ એક કન્ટ્રી છે અલ સાલ્વેડોર, વિશ્વનો પ્રથમ દેશ છે અલ સાલ્વેડોર, કે જેણે ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી છે, લીગલ સ્ટેટસ આપી દીધી છે। હવે આ ઓથેન્ટિકેશન વર્ડ ઘણીવાર તમે સાંભળતા હશો કે આ ઓથેન્ટિકેશન શું છે, તો જનરલી ઇન્ડિયામાં હાલમાં 3 ફેક્ટર ઓથેન્ટિકેશન યુઝ કરવામાં આવે છે। 3 ફેક્ટર કયા કયા છે? પહેલું છે નોલેજ, બીજું છે પઝેશન, ત્રીજું છે ઇનહેરન્સ। નોલેજ ફેક્ટર એટલે કે એવી કોઈ વસ્તુ કે જે આપણે જાણીએ છીએ, પઝેશન ફેક્ટરનો અર્થ થાય છે કે એવી કોઈ વસ્તુ કે જેને આપણે કેરી કરીએ છીએ, આના મદદથી કોઈ પણ વસ્તુને આપણે અનલોક કરી શકીએ છીએ, અને લાસ્ટમાં છે જે આપણને વારસામાં મળેલું છે, જેમ કે ફિંગરપ્રિન્ટ, રેટિના, ફેસ રિકોગ્નાઇઝેશન। અહીંયા વાત એટલે કરવામાં આવી છે કે આ જે ડિજિટલ કરન્સી જે છે એની અંદર પણ 3 ફેક્ટર ઓથેન્ટિકેશનનો યુઝ કરવામાં આવશે, એકદમ સિક્યોર હશે, સેફ હશે। નેક્સ્ટ ઇઝ લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ। સૌથી પહેલાં લેફ્ટ વિંગ કોને કહેવામાં આવે છે? તો જનરલી એવા વ્યક્તિ, એવા ગ્રુપ ઓફ પીપલને લેફ્ટ વિંગ કહેવામાં આવે છે કે જે લોકો જે છે અમુક વસ્તુઓનું એ ડિમાન્ડ તો કરી રહ્યા છે, પરંતુ આ ડિમાન્ડ માટે તેઓ જે છે વાયોલેન્ટ થઈ ગયા છે, દરેક વસ્તુ માટે તેઓ હિંસા કરે છે। જનરલી આમને ડિમાન્ડ જે છે નોર્મલ લોકોવાળી ડિમાન્ડ હોય છે, જેમ કે ફ્રી એજ્યુકેશન, સ્કૂલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ દ્વારા ફંડિંગ, સો એન્ડ સો, પરંતુ તેઓ હિંસાના માર્ગ તરફ વળી ગયા છે। તો હાલમાં રિપોર્ટ આવી છે કે 77-77% કરતાં પણ ઓછા બનાવો બની રહ્યા છે આ ઉગ્રવાદના, એકદમ વાયોલન્સ ઘટી ગઈ છે। મુખ્યત્વે ભારતની અંદર છત્તીસગઢ છે, અહીંયા બસ્તર કરીને એક ડિસ્ટ્રિક્ટ છે, બસ્તરમાં માઓવાદ જોવા મળે છે। જનરલી છત્તીસગઢનું જેટલું પણ ફોરેસ્ટ કવર છે ત્યાં માઓવાદ જોવા મળી રહ્યું છે, પરંતુ હાલમાં જે છે સરકાર દ્વારા સમાધાન સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખૂબ જ મોટો ઘટાડો આ જે હિંસા છે, વાયોલન્સ છે, તેમાં જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત અહીંયા એક એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ સ્કીમ પણ શરૂ કરવામાં આવી હતી નીતિ આયોગ દ્વારા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા,
એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ભારતમાંથી 112 જિલ્લાઓને લિસ્ટ આઉટ કરવામાં આવ્યા અને આમના પર્સનલ ગ્રોથ ડેવલપમેન્ટ માટે સરકાર કાર્ય કરી રહી છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પણ હાલમાં સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત નીતિ આયોગ જે છે રિસેન્ટલી ન્યૂઝમાં હતું, તો નીતિ આયોગના નવા સીઈઓ તાજેતરમાં ચૂંટાઈ ગયા છે. તો મને કમેન્ટ્સમાં જણાવો કે નીતિ આયોગના નવા સીઈઓ કોણ બન્યા છે. નેક્સ્ટ ઇઝ નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ, NCLP ન્યૂઝમાં આવી ગયું છે. NCLP એકચ્યુઅલી એક ઓલ્ડ સ્કીમ છે જેને મર્જ કરી દેવામાં આવી છે સમગ્ર શિક્ષા અભિયાન સાથે. તો આ સમગ્ર શિક્ષા અભિયાન સાથે મર્જ કરી દેવાના કારણે આનું જે ફંડ હતું એ બધું જ મર્જ થઈ ગયું સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત, અને ફંડ જે છે અનયુટિલાઇઝ રહી ગયું છે. સૌથી પહેલાં સ્કીમ કોના માટે હોય છે? તો આ સ્કીમ જે છે 9-14 વર્ષના બાળકો માટે હોય છે. તેમને સ્કૂલમાં જોડાતા પહેલાં બ્રિજ એજ્યુકેશન આપવામાં આવે છે, અલગથી ટ્રેનિંગ આપવામાં આવે છે, અમુક અમાઉન્ટ ઓફ રૂપીસ આપવામાં આવે છે જેને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે છે, મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. આવી તમામ સુવિધા જે છે તે નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવતી હતી, પરંતુ તેને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મર્જ કરી દેવામાં આવેલ છે. વાત કરીએ આપણા દેશમાં લીગલ પ્રોવિઝન કે જે ચાઇલ્ડ લેબર સાથે સંકળાયેલા છે, તો સૌથી પહેલાં છે 2016 અધિનિયમ જે પ્રોવિઝન ઓફ ચાઇલ્ડ લેબર દર્શાવે છે. પછી છે JJA એટલે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે વર્ષ 2015 આવ્યો હતો, આના પરથી પ્રશ્ન GPSC 1-2 પૂછવામાં આવેલ હતો. અને લાસ્ટમાં છે પેન્સિલ પોર્ટલ, આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. પેન્સિલ પોર્ટલ શેની સાથે સંકળાયેલું છે? તો એ સંકળાયેલું છે ચાઇલ્ડ લેબર એટલે કે બાળશ્રમ. ફૂલફોર્મ છે પ્લેટફોર્મ ફોર ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ ફોર નો ચાઇલ્ડ લેબર. અને લાસ્ટમાં એક સંગઠન છે જેનું નામ છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ભારતે આને રેટિફાઈ કરેલું છે એટલે કે આના દ્વારા કરવામાં આવતી તમામ સંધિ જે છે ભારતે તેના પર હસ્તાક્ષર કરી લીધા છે. નેક્સ્ટ એક ટ્રેડ ડીલ જે છે ન્યૂઝમાં હતી, ભારતે ફરી એકવાર કીધું છે કે આપણને IATIA જરૂર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ મેપની મદદથી સમજી લઈએ. સૌથી પહેલાં IATIA કયા દેશ સાથે સંકળાયેલું છે? તો એ આફ્રિકા સાથે સંકળાયેલું છે. આફ્રિકાના ઇન્વેસ્ટમેન્ટની વાત અહીંયા કરવામાં આવી રહી છે. આ છે ઇન્ડિયાનો પોર્શન, આ જે એશિયા સાઉથ ઇસ્ટ એશિયાનો મેપ છે, પછી અહીંયા ગલ્ફ કન્ટ્રીઝ છે, પછી અહીંયાનો પોર્શન છે, આ છે સુએઝ કેનાલ, અને આ જે પ્લેટ અહીંયા તમે જુઓ છો આ છે આફ્રિકન પ્લેટ, આ છે મેડિટેરેનિયન સી, અને આ છે યુરોપ. ઓકે, તો આ બધી વસ્તુ મેપની મદદથી આપણે સમજી. અહીંયા તમે જોઈ શકો છો મેડાગાસ્કર, અહીંથી સાઉથ વેસ્ટ મોન્સૂનના પવનો આવે છે જેના કારણે ભારતની અંદર વરસાદ જોવા મળે છે. અહીંયા છે રી યુનિયન આઇલેન્ડ જે છે તેના પર હસ્તક્ષેપ છે ફ્રાન્સનો, એટલે કે માલિકી જે છે ફ્રાન્સની છે, જે રિસેન્ટલી ન્યૂઝમાં હતા. નેક્સ્ટ એક પોર્ટ છે, આ પોર્ટ તરફ આગળ વધ્યાની પહેલાં આપણી જોડે હાલમાં કરન્ટલી ટોટલ નંબર ઓફ પોર્ટ કેટલા છે? તો ટોટલ નંબર ઓફ પોર્ટ છે 13. તો આ 13 પોર્ટ્સ અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે મોડલ સમજી લઈએ કે પોર્ટ માટેના મોડલ્સ કયા કયા હોય છે. પહેલું પોર્ટ છે લેન્ડલોર્ડ પોર્ટ, એટલે કે અહીંયા ઓથોરિટી જે છે માલિકી જે છે એ સરકારની હશે, પરંતુ કામ કરનાર જે કંપની હશે તે છે પ્રાઇવેટ કંપનીસ, જેને કહેવાય છે લેન્ડલોર્ડ પોર્ટ. પછી છે સર્વિસ પોર્ટ કે જે ગવર્મેન્ટ દ્વારા જ સંચાલન કરવામાં આવે છે, ગવર્મેન્ટ જ એની માલિક હોય છે. અને લાસ્ટમાં છે કોર્પોરેટાઇઝ પોર્ટ, એટલે કે પ્રાઇવેટ કંપનીની માલિકી હોય છે, પ્રાઇવેટ કંપની તેના પર કાર્ય કરે છે, જેમ કે મુંદ્રાનું પોર્ટ. આ 3 અલગ અલગ મોડલ હોય છે જે અંતર્ગત ભારતનું પ્રથમ 100% લેન્ડલોર્ડ પોર્ટ તૈયાર થઈ ગયું છે, જેનું નામ છે જવાહરલાલ નહેરુ બંદર. ક્યાં આવેલું છે? તો જવાહરલાલ નહેરુ બંદર જે છે તે આવેલું છે મહારાષ્ટ્ર ખાતે, અહીંયા તમે જોઈ શકો છો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બીજું એક પોર્ટ પણ તૈયાર થઈ રહ્યું છે જેનું નામ છે વઢવાણ પોર્ટ, રાઈટ? આ બંને પોર્ટના નામ યાદ રાખો. અન્ય 12 પોર્ટના નામ તમે અહીંયા જોઈ શકો છો, 12 પોર્ટને અહીંયા લિસ્ટ આઉટ કરી દેવામાં આવ્યો છે. હાલમાં ટોટલ નંબર ઓફ પોર્ટ છે 13, રાઈટ? એક્ઝામમાં 12 હોઈ શકતા હતા, પરંતુ રિસેન્ટલી વઢવાણને જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે કે 13 મેજર પોર્ટ્સ છે આપણી જોડે. અહીંયા વાત માત્ર મેજર પોર્ટ્સની કરવામાં આવી છે, બાકી નાના મોટા તો 200 જેટલા પોર્ટ્સ ભારતમાં આવેલા છે. અહીંયા 3 મોડલની વાત કરી. નેક્સ્ટ છે ઇસરો, ઇસરોના આગામી મિશનો જે ન્યૂઝમાં છે એની આપણે ડિસ્કશન કરી લઈએ. રિસેન્ટલી ગગનયાન અબોર્ટ મિશન ઇસરોએ કન્ડક્ટ કર્યું. આ ગગનયાનમાં ભારતને મદદ જે છે તે રશિયા કરી રહ્યું છે હ્યુમન ફ્લાઇટ સ્પેસ સેન્ટરના ડેવલપમેન્ટમાં. પછી છે એક્સપોસેટ, એક્સપોસેટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એક્સ પરથી યાદ રાખો, એક્સ રેનો અભ્યાસ કરવો. નેક્સ્ટ છે સ્પેસ ડોકિંગ. હવે આ ડોકિંગ શબ્દનો અર્થ શું થાય છે? ડોકિંગ શબ્દનો અર્થ થાય છે કે જ્યારે અવકાશમાં કોઈ એક એરક્રાફ્ટ જે છે બીજા એરક્રાફ્ટ સાથે કનેક્ટ થાય તો તેને કહેવામાં આવે છે ડોકિંગ.
તો ઇન્ડિયા સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યું છે 2024 સુધીમાં. ગગનયાન આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. આદિત્ય L1 જે છે તે પણ આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. આદિત્ય L1 શું છે? તો જે સૂર્ય છે તેના આઉટર લેયર જે છે તેનો અભ્યાસ કરવા માટે ટોટલ 5 પોઈન્ટ છે. તો આ 5માંથી કોઈ એક પોઈન્ટ ઉપર સ્ટેબલ થવું જરૂરી છે જ્યાંથી તેનો અભ્યાસ શક્ય છે, જેને કહેવાય છે લાંગરાજ પોઈન્ટ. તો અહીંયા L1 પોઈન્ટ ઉપર આ જે આપણું આદિત્ય મિશનનો જે આપણું સ્પેસ ક્રાફ્ટ છે અહીંયા સ્ટેબલ થશે અને અહીંથી સૂર્યનો અભ્યાસ કરશે, જેને કહેવાય છે આદિત્ય L1 મિશન. આ ઉપરાંત નાસા દ્વારા સોલર પ્રોબ કરીને મિશન પણ કરવામાં આવી રહ્યું છે, જે સિમિલરલી કામ કરી રહ્યું છે. ચંદ્રયાનથી ફરીથી લોન્ચ કરવામાં આવશે. શુક્રયાન કે જે વિનસ ઉપર જશે વર્ષ 2024 સુધીમાં. ઇન્ડિયા પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે વર્ષ 2030 સુધીમાં. હાલમાં 3 દેશો જોડે પોતાના સ્પેસ સ્ટેશન છે, USA, રશિયા એન્ડ ચાઇના, જેને કહેવાય છે એલિટ સ્પેસ ક્લબ. મને કમેન્ટ્સમાં જણાવો કે ઇસરોના જે હાલના નવા ચેરમેન છે તેમનું નામ શું છે, ઇસરોના ચેરમેનનું નામ શું છે. તો એક સિરીઝ છે ગેમ ઓફ થ્રોન્સ. આ ગેમ ઓફ થ્રોન્સ સિરીઝમાં એક્ટ્રેસનું નામ છે ઇમિલિયા ક્લાર્ક. તો આ ઇમિલિયા ક્લાર્કે રિસેન્ટલી એવું કીધું છે કે તેઓ જે છે તેઓ એન્યુરિઝમ કરીને એક બીમારીથી પીડાઈ રહ્યા છે. આ એન્યુરિઝમ શું છે? તો આપણું જે આ બ્રેન છે, માઇન્ડ છે, બ્રેનની અંદરનો એક લેયર છે ડ્યુરા. ડ્યુરાની અંદર આવે છે આર્કેનોઇડ. આ આર્કેનોઇડની અંદર ઘણી બધી વેન્સ આ રીતે બ્લડ લઈને જતી હોય છે, તે અહીંયા જોઈ શકો છો. એને આપણે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીએ તો આપણને આ રીતનું જોવા મળે છે. તો અહીંયા જનરલી સોળનેસ જોવા મળે છે, સોજો જોવા મળે છે, બરાબર. તો આ સોજો જે જોવા મળે છે મગજની અંદર, એને કહેવામાં આવે છે એન્યુરિઝમ. એન્યુરિઝમ એક રોગનું નામ છે. આપણે યાદ રાખીશું કે આ રોગ જે છે શેની સાથે સંકળાયેલો છે. તો આ રોગ જે છે બ્રેન સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ જે છે કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાં ભારત સરકાર જે છે 13 જેટલા ચિત્તાઓ લાવવાની વાત કરી છે. યાદ રાખો ચિત્તાની કુલ 3 પ્રજાતિ છે. એક છે કિંગ ચિત્તા, આફ્રિકન ચિત્તા એન્ડ એશિયન ચિત્તા. ભારતમાં એશિયન ચિત્તા જોવા મળે છે, પરંતુ તેના પોપ્યુલેશનમાં ઝડપથી ડિક્લાઇન થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય ચિત્તાઓ ક્યાં જોવા મળે છે તેની માહિતી આ ઇન્ફોગ્રાફિકમાં આપેલ છે. નેક્સ્ટ એક વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. આપણને ખ્યાલ છે કે ગવર્મેન્ટ દ્વારા 3 ફાર્મ બિલ જે છે તેને વિથડ્રો કરી દેવામાં આવ્યા છે. સૌથી પહેલાં જ્યારે ફાર્મર દ્વારા કોઈપણ ક્રોપ ગ્રો કરી લેવામાં આવે છે, પાક ઉગાડવામાં આવે છે, તો તે જે છે 3 જગ્યાએ તેને લઈ જઈ શકે છે. એક છે લોકલ માર્કેટમાં, એક ગવર્મેન્ટ જોડે, અને ત્રીજું જે છે જે સિમ્પલ ઉપર ઇમ્પોર્ટન્ટ છે એ છે APMC. હવે આ APMCની અંદર આગળ વધીએ એની પહેલાં સમજીએ કે આ ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટ જોડે તે કઈ રીતે પ્રાઇસ મેળવે છે. તો ગવર્મેન્ટ અંતર્ગત 2 અગત્યની સંસ્થાઓ છે, એક છે FCI અને એક છે NAFED. FCIની સ્થાપના જે છે 1965માં થઈ હતી 1964ના અધિનિયમ અંતર્ગત. તો FCI અને NAFED જે છે પ્રોક્યોર કરે છે, ખરીદી કરે છે પાકની, તો તેના બદલામાં જે અમાઉન્ટ આપે છે તેને કહેવાય છે MSP, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો સરકાર જોડે આ જે કૃષિનો પાક છે એમને મળી જાય છે. હવે આ સરકાર જે છે કેન્દ્ર સરકાર તે રાજ્ય સરકારને આ પાક આપે છે, અને જે કિંમત ઉપર પાક આપે છે તેને કહેવાય છે ઇસ્યુ પ્રાઇસ. તો અલગ અલગ પ્રાઇસના નામ કહી દીધા મેં તમને. અચ્છા, આ MSP કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો એ નક્કી કરવામાં આવે છે E2+FL ફોર્મ્યુલા ઉપર. આપણે ફરી ક્યારેક બીજા લેક્ચરમાં વાત કરીશું કે આ E2+FL ફોર્મ્યુલા શું છે. આ ફોર્મ્યુલા જે છે સ્વામીનાથન સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો. અને લાસ્ટમાં છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે જ્યાં આપણને જેને આપણે કહીએ છીએ રાશનની શોપ. તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગત અહીં સસ્તા ભાવે અનાજ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે તે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ અંતર્ગત કાર્ય કરે છે. આ ઉપરાંત લેક્ચરની PDF તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત 1000 કરતાં પણ વધારે PDF તમે એક્સેસ કરી શકો છો.